વ્યાકરણનો અભ્યાસ કરવાનો છે. વ્યાકરણના અભ્યાસમાં જોવાના છે કે વર્તમાન કાળના પરસ્મય પદ કેને વિશે જોશું આપણે આજે, તો કે વર્તમાન કાળના પરસ્મય પદ. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળના પરસ્મય પદ નો અભ્યાસ કરતા પહેલા તમારે આ ખોખો છે એ કંઠસ્થ કરવાનો રહેશે. જો તમને આ ખોખો આવડી જાય તો વર્તમાન કાળના તમામ પ્રકારના છે એ રૂપો બનાવતા તમને આવડી જશે. તો પહેલું છે વર્તમાન કાળના પ્રશ્ન પદમાં પુરુષ હોય તો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, અથવા તો તમને તમે એમાં એમ પણ લખી શકો તો કે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ એમ પણ તમે લખી શકશો. પછી એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચનનો રૂપ છે મી, દ્વિવચનનો રૂપ છે વહ, અહીંયા વહ નો ઉચ્ચારણ હશે વહ. પછી બહુવચનમાં છે મહ. એક વચનનો મધ્યમ પુરુષ છે સી, દ્વિવચન છે થ અને બહુવચન છે થ. અન્ય પુરુષમાં એક વચન છે તી, પછી તહ અને અંતિ. તો આને કંઈક આવી રીતે વાંચી શકાય કે મી વહ મહ સી થહ થહ તી તહ અંતિ. હજી એકવાર રિપીટ કરું છું, કેવી રીતે તેને વાંચી શકાય છે તો કે મી વહ મહ સી થહ થહ તી તહ અંતિ. આ વર્તમાન કાળના પ્રશ્ન પદનો જે કોઠો છે એ તમારે યાદ રાખવાનો રહેશે. તો હવે આ કોઠાના આધારે કેટલાક આપણે રૂપો બનાવીએ. તો પેલું છે રૂપ છે નમ. નમ એટલે થશે નમ. તો નમનું કેમ રૂપ થશે તો કે જો અહીંયા આવશે પેલું ઉત્તમ પુરુષમાં એક વચનમાં નમા મી, પાછળ કયો પ્રત્યય રહેતો છે અહીંયા મી પ્રત્યય રહેતો છે. આ છે મી પ્રત્યય બરાબર. પછી છે નમા વહ, નમા વહ તો કયો પ્રત્યય રહેતો છે અહીંયા ડબ્લ્યુ વહ પ્રત્યય રહેતો છે. પછી છે કે નમા મહ, કયો પ્રત્યય છે નમા મહ તો કયો પ્રત્યય રહેતો છે અહીંયા મહ પ્રત્યય લાગેલ છે. તેવી જ રીતે જોઈએ મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષમાં આવશે નમ સી તો સી પ્રત્યય લાગ્યો છે. પછી નમ થ તો થ પ્રત્યય લાગેલ છે અહીંયા. પછી કે નમ થ તો થ પ્રત્યય પણ અહીં લાગેલો છે. પછી છે નમતિ, અન્ય પુરુષમાં એક વચન છે એ નમતિ તો અહીંયા તે પ્રત્યય લાગેલો છે. પછી નમ તહ, તહ છે અહીંયા તો અહીંયા ત પ્રત્યય લાગેલો છે. અને નમંતિ કયો પ્રત્યય છે તો કે નમંતિ અહીંયા અંતિ પાછળ પ્રત્યય લાગેલો છે. અહીંયા જો નમામિ, નમામહ, નમામહ, નમસી, નમથ, નમથ, નમંતિ, નમતઃ, નમંતિ તે આને આ કોઠાને આધારે જ તમે તમામ પ્રકારના વર્તમાન કાળના રૂપો છે એ તમે બનાવી શકો છો. તેવી જ રીતે છે રક્ષ અને રક્ષતિ. તમે રક્ષતિનો આવી રીતે તમારે શું છે નોટબુકમાં કોઠો બનાવવાનો રહેશે. તો પહેલાં આવશે રક્ષમી, રક્ષામી, પછી રક્ષામહ, રક્ષામહ, રક્ષશી, રક્ષાથ, રક્ષથ, રક્ષતિ, રક્ષતઃ અને રક્ષાંતિ એવી રીતે એનું રૂપ પણ વાંચે. પછી જે પા એટલે વિભક્તિ એટલે કે પીવું તો એનું રૂપ થશે પીવાની, પીવાવહ, પીવામહ, પીવસી, પીબથ, પીબતઃ, પીબતી, પીબતઃ અને પીબંતિ. પછી છે ગચ્છ, વચન કેવી રીતે રૂપ થશે તો કે ગચ્છામી, ગચ્છાવહ, ગચ્છામહ. પછી છે ગચ્છસી, ગચ્છથ, ગચ્છથ, ગચ્છતિ, ગચ્છતઃ અને ગચ્છંતિ. આ ત્રણ રૂપ છે તમારી નોટબુકમાં તમારી મેળે મેં અત્યારે સમજાવ્યા હવે તમારી મેળે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો આજે આપણે સંસ્કૃત વ્યાકરણમાં વર્તમાન કાળના પ્રશ્ન પદનો અભ્યાસ કર્યો. તો એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આત્મનિર્ભરના રૂપમાં આપણે અભ્યાસ કરીશું. તો તમારે આ રૂપ કેવી રીતે યાદ રાખવાનો છે